વેલકમ ટુ આરોગ્ય સંજીવની ગુજરાતી। આજના આ વિડિયોમાં આપણે કબજિયાત થવાનું કારણ અને કબજિયાત દૂર કરવા માટેનો સરળ અને આડઅસર વગરનો ઘરેલુ ઉપાય જાણીશું, સાથે કબજિયાતથી બચવા માટે શું કાળજી રાખવી તે પણ જાણીશું। તો વિડિયોને એન્ડ સુધી જોતા રહો। જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ બટનને પ્રેસ કરવાથી આવનારા દરેક નવા અને ઉપયોગી વિડિયોની માહિતી તમને સૌ પહેલા મળશે। કબજિયાતના મુખ્ય લક્ષણોમાં દરરોજ પેટ સાફ ન થવું, પેટ સાફ થતી વખતે વધારે જોર કરવું પડે કે ખૂબ કઠણ મળ હોવો અને તેના કારણે મળમાર્ગમાં ચીરા પડવા કે લોહી પડવાની તકલીફ વગેરે છે। જો સમયસર કબજિયાતને દૂર કરવા માટે ઉપાયો કે સારવાર કરવામાં ન આવે તો હરસ, મસા, ફીસર કે આંતરડાના કેન્સર જેવી બીમારીઓનો ભોગ બનવું પડે છે। કબજિયાતને કારણે કઠણ અને સુકાયેલો મળ આંતરડાની દિવાલ પર ચોંટી જાય છે, જેના કારણે આંતરડાની પોષક તત્વોનું શોષણ કરવાની ક્ષમતા ઘટી જાય છે અને પોષક તત્વો યુક્ત ખોરાક લેવા છતાં પોષક તત્વો આંતરડા વડે બરાબર રીતે શોષાતા નથી, જેના કારણે વિટામિન્સ અને મિનરલ્સની ખામી ઊભી થાય છે। કબજિયાત થવાના કારણો જોઈએ તો વધુ પડતો ચીકણો અને પચવામાં ભારે ખોરાક, જેમ કે મેંદો, પ્રોસેસ કરેલ ફૂડ વગેરેનું સેવન કરવાથી, ફાઈબરયુક્ત શાકભાજી અને ફળો ઓછા ખાવાથી, કસરત ન કરવાથી અને બેઠાડું જીવન તેમજ પૂરતું પાણી ન પીવાથી, બિલકુલ ઘી કે તેલ વગરનું ભોજન લેવાથી કબજિયાત થાય છે। માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું, ફાઈબરયુક્ત શાકભાજી અને ફળો વધુ પ્રમાણમાં લેવા તેમજ બેકરીની આઈટમો અને પચવામાં ભારે ખોરાક ઘટાડી નિયમિત યોગા કે ચાલવાની કસરત કરવાથી કબજિયાતથી બચી શકાય છે। હવે કબજિયાત મટાડવા માટેનો એક બિલકુલ સરળ ઉપાય જોઈએ। 50 ગ્રામ વરિયાળી લઈ તેને બરાબર સાફ કરી લેવી, તેને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લેવો। આ જ રીતે 50 ગ્રામ બદામને પીસીને પાવડર બનાવવો, 50 ગ્રામ ખડી સાકરના ગાંગડાને ખાંડણીમાં થોડા ઘણા ખાંડી ત્યારબાદ મિક્સરમાં પીસીને તેનો પણ પાવડર બનાવવો, 100 ગ્રામ મીંડી આવળના સૂકા પાન લેવા। આ પાન ગાંધીની દુકાને અથવા તો આયુર્વેદિક ઔષધિઓ મળતી હોય ત્યાં મળી જશે, તેને પણ મિક્સરમાં સારી રીતે પીસીને પાવડર બનાવી લેવો। હવે દરેક વસ્તુ એટલે કે વરિયાળી, બદામ, સાકર અને મીંડી આવળના પાનના પાવડરને એક વાસણમાં કાઢી સારી રીતે મિક્સ કરી કાચની બોટલ અથવા તો બરણીમાં ભરી લેવો। શરૂઆતમાં એકાંતરા દિવસે એટલે કે એક દિવસ છોડીને દર બીજા દિવસે અને ત્યારબાદ અઠવાડિયામાં એક વખત અને થોડા સમય બાદ 15 દિવસે એક વખત રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગરમ દૂધ અથવા પાણીમાં 1-1.5 ચમચી આ પાવડર મિક્સ કરીને પીવાથી કબજિયાત અચૂક મટી જશે। પહેલી વખત માત્ર 1 ચમચી ચૂર્ણ જ લેવું, ત્યારબાદ તાસીર મુજબ વધારીને 2 ચમચી સુધી લઈ શકાય। તમે જોશો કે આ પ્રયોગથી કબજિયાતમાં ચમત્કારિક રાહત મળે છે, વળી આયુર્વેદિક હોવાથી તેની આદત પડતી નથી। પ્રયોગને લગતા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખીને પૂછી શકો છો। આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરો। થેન્ક યુ।